એ હું અહીંયા બોર્ડ ઉપર જે લખું છું બરાબર, અને પછી આપણે એને સોલ્વ કરશું. તો પ્રશ્ન કઈ રીતે આપેલા છે એ જોઈએ. ચાલો તો જો પહેલો પ્રશ્ન છે આવી રીતનો આપેલો છે કે 4D કક્ષકમાં અથવા કક્ષકના ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમાંકનો કયો સેટ સાચો છે? ચાલો ઓપ્શન તમને આવા આપેલા છે 4, 3, 2 + 1/2. બી ઓપ્શન છે જોઈએ 4, 2, 1, 0. સી ઓપ્શન છે જોઈએ 4, 3, 2 + 1/2. અને ડી ઓપ્શન જોઈએ તો 4, 2, 1 અને -1/2. રેડી? તો જો આ પ્રશ્ન તમને આવા પ્રકારે પૂછેલો છે તો ખાસ ધ્યાન રાખજો કે આ જી ની અંદર પણ ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય છે કે ક્વોન્ટમાંકનો કયો સેટ યોગ્ય છે કે નહીં, અથવા તમને આવી કોઈ કક્ષક આપેલી છે એના માટે તમારે ક્વોન્ટમાંકનો સેટ છે એ તૈયાર કરવાનો છે. તો એના માટે તમારે જે ચાર આપણે ભણી ગયા છે એ ચારે ચાર ક્વોન્ટમાંકની બેઝિક માહિતી તમારી પાસે હોવી જોઈએ. તો જો અત્યારે મેં ક્યાંય NLMS એવું ક્યાંય લખેલું નથી, પણ તમને જે ક્રમ આપ્યો છે એ તમે ભણ્યા છો એ જ ક્રમમાં હશે. કોઈ પણ જગ્યાએ તમે જોશો તો પહેલો હંમેશા કયો હશે? N, બીજો L, પછી M અને પછી S, બરાબર. ABCD ને ધ્યાનમાં લેવાનું નહીં સાહેબ, પહેલાં N પછી M ન આવે, એમ પહેલાં M એવી રીતે હોય નહીં. એટલે આમાં પહેલાં NLMS. તો જુઓ, જ્યારે આવી રીતના કોઈ પણ પ્રશ્ન આપેલો હોય ત્યારે બહુ વિચાર્યા વગર અને તમારા ચાર ઓપ્શન જોયા વગર પહેલાં તમારી રીતે જાતે ક્વોન્ટમાંકનો સેટ છે ને એ નક્કી કરી લેવાનો. તો કઈ રીતે? તો જો તમને કઈ કક્ષક કીધી છે? 4D કક્ષક. ચાલો, આના માટે મારે N નું મૂલ્ય લખવું, શું થાય? 4. ઓકે, L નું મૂલ્ય કેટલું મળે? 2. ચાલો, કારણ કે 0 તો S બરાબર છે, પછી 1 તો P અને 2 તો D. જો આમ તમને કેટલા મૂલ્યો મળે? તો કે 0, 1, 2 અને 3. પણ ઓલરેડી તમને D કક્ષક કઈ દીધી છે તો પછી એ લખવાની જરૂર નથી, બરાબર. ચાલો, L નું મૂલ્ય છે તમારી પાસે, L ના મૂલ્ય શું મળશે? ML ના મૂલ્ય, સોરી, સવારે જ ભણ્યા ને, -2 થી ચાલુ કરવાના, ક્યાં સુધી? +2 સુધી. ચાલો, તો આટલામાંથી કોઈ પણ એક મૂલ્ય હોઈ શકે છે. ચાલો, S નું મૂલ્ય, તો કે તમને એરો ન આપેલો હોય તો +1/2 માંથી કોઈ પણ એક પણ હોવું જોઈએ, +1/2 બરાબર છે, ત્યાં 0, 1, 2, 3 એવું હાલે નહીં. તો ચાલો, જો પહેલો ઓપ્શન જો N બરાબર 4 હોય એવું, બધામાં 4 છે, ઓકે, N બરાબર 2, L બરાબર 2 હોય એવું છે, કેટલામાં? 2, એટલે B અને D, એટલે જો KBC જેવું બે નીકળી ગયા, બરાબર છે, 50-50 લાઈફ લાઈન વધી. એટલે ક્યારેક ક્યારેક ગપ્પા મારવાના હોય ને તો એ આવું થોડું ઘણું નોલેજ હોય તો પણ નક્કી થાય કે આ બે માંથી એકાદો આન્સર હશે, બરાબર. આપણે જ્યારે ક્યારેક ક્યારેક ન આવડતો કરી ને, જય હનુમાન દાદા, એમ જે આવે જેના ઉપર આંગળો આવે એ આપણો આન્સર, કાં આંખ બંધ કઈ પેન મૂકે જે જેની ઉપર હાથ આવે એ, અને કાં બાજુ વાળા જે ટીક કર્યું એ, બરોબર છે. આ છેલ્લો ઓપ્શન હોય કે આવું હોય, બરોબર ને. પણ
જો હંમેશા કોઈ પ્રશ્ન અધૂરો આવડતો હોય તો તમારી પાસે બે તો એવા શ્યોર આન્સર હોય એવા જોઈએ, ત્યાં બેમાંથી કદાચ એકાદો આવતો હોય તો એવા સમયે એ આન્સર સાચો પડવાની શક્યતાઓ કેવી થતી હોય, વધારે હોય. તો એમણામ ટીક કરો એ કરતાં એ વધારે સારું, બરાબર. તો જો આ બે તો નીકળી જ ગયા, ઓકે. આના માટે જોઈએ તો જોજો કે બે સરખા જ છે, ચાર અને બે, ચાર અને બે. ચાલો પછી જોજો કે પ્લસ વન હોવો જોઈએ. ચાલો બે માં પ્લસ વન છે, ઓકે. છેલ્લું જો માઇનસ વન બાય ટુ અને આ જીરો, તો ક્યારે એસ નું મૂલ્ય જીરો મળે ખરું? ના મળે, કારણ કે તમને પ્લસ વન બાય ટુ મળે ને કા માઇનસ વન બાય ટુ મળે, એટલે આપણો સાચો આન્સર કયો થાય? ડી ઓપ્શન. તો આવડે ને આવી રીતે સેટ છે ઓળખતા કયો સાચો છે કે ખોટો, બરોબર. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે જોઈએ કે કંઈક આવા પ્રકારનો આપેલો છે કે પરમાણુમાં આવેલા ઇલેક્ટ્રોન માટે નીચેના પૈકી કઈ ગોઠવણી માન્ય નથી? જો શબ્દ શું વાપર્યો છે, માન્ય નથી, એટલે સાચું કયું નથી એ તમારે ગોતવાનો છે. ચાલો જો આવા ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન છે n બરાબર 5, બી ઓપ્શન છે l બરાબર 3, અહીંયા m બરાબર 0, ચાલો અહીંયા s બરાબર પ્લસ 1/2. એવી જ રીતે બી ઓપ્શન છે એની વાત કરીએ તો n બરાબર 3, l બરાબર છે એ 2 આપેલા છે, m બરાબર માઇનસ 3 છે, s બરાબર પ્લસ 1/2 છે. ચાલો સી ઓપ્શન છે એની વાત કરીએ તો આવો આપેલો છે, n બરાબર 3, l બરાબર તમને 2 આપેલા છે, m બરાબર માઇનસ 2 અને s બરાબર માઇનસ 1/2, બરાબર. ચાલો ડી ઓપ્શન છે અહીંયા લખીએ છીએ. ચાલો આવી જઈશ નીચે, ઓકે. તો ચાલો ડી ડી ઓપ્શન છે અહીંયા લખી દઈએ છે કે n બરાબર 4, l બરાબર 0, m બરાબર 0 અને s બરાબર માઇનસ 1/2. ચાલો આવું જે છે તમને ચાર ઓપ્શન આપેલા છે તો કયું સાચું નથી એવો તમારી પાસે આન્સર માંગ્યો છે, કયો આવશે? બી આન્સર. કારણ કે જો n બરાબર 5 હોય તો l ની કિંમત તમને શું મળે? તો કે 0, 1, 2, 3 અને 4 સુધીમાંથી કોઈ પણ હોય તો છે ને, ઓકે. n બરાબર 3 હોય તો માઇનસ 3 થી લઈ અને પ્લસ 3 સુધી બધું આવે, તો 0 એની અંદર આવે આવે તો એ સાચું છે. ચાલો બીજું જુઓ, n બરાબર શું છે? 3, l બરાબર 2 તો આવે, કારણ કે 0, 1 અને 2 સુધી આવે. જો l ની કિંમત 2 હોય તો m ની કિંમત માઇનસ 2 થી ક્યાં સુધી હોય? પ્લસ 2 સુધી જોઈએ. આપણને આપ્યા શું? માઇનસ 3, એટલે આ શું થાય? ખોટી, બરાબર છે. એટલે આપણો આન્સર કયો રહેશે? બી આન્સર, બરાબર. બાકી બધા જો n બરાબર 3 તો l બરાબર 2 શક્ય બને ને, 0, 1 અને 2 આ 2 હોય તો માઇનસ 2 થી પ્લસ 2 સુધી, માઇનસ 2 છે જ, બાકી છેલ્લું માઇનસ 1/2 કા પ્લસ 1/2. ચાલો d બરાબર જોવામાં, n બરાબર 4 તો l 0 હોઈ શકે, ચાલો m l 0 હોય તો m 0 જ હોય અને s નું મૂલ્ય માઇનસ 1/2 હોય. આવડે બધાને હવે આવી રીતના સેટ ગોતવાના કીધા હોય તો. તો જો હવે અહીંયા હું પ્રશ્ન લખું છું, તમારે પહેલાં આટલું લખી નાખવાનું, બરાબર, અને એમાંથી પછી મને કહેવાનું છે કેટલા ખોટા ને કેટલા સાચા. એટલે હવે જે પ્રશ્ન આ બાજુ લખું છું તમારે મને ગોતીને કહેવાના છે. ચાલો પ્રશ્ન એવો છે કે નીચેના દર્શાવેલા ક્વોન્ટમ અંક ના સેટ પૈકી કયો શક્ય નથી?
એટલે આમાંથી કયો સાચો નથી એવો તમારી પાસે સેટ છે, માયગા છે, પણ આપણે સાચા ને ખોટા બે ગોતશું. તો જુઓ, અહીંયા આપણે એન ની કિંમત લખશું, અહીંયા એલ ની કિંમત લખશું, અહીંયા એમ ની કિંમત લખશો અને અહીંયા એસ ની કિંમત. આની અંદર પહેલું છે જોઈ લઈએ તો કે 3, અહીંયા 0, અહીંયા 0 અને -1/2. ચાલો બીજા નંબરનો છે જોઈએ તો અહીંયા 2, 2, 1+1/2. ત્રીજા નંબરનો 4, 3, -2, -1/2. ચાલો ચોથા નંબરનાની વાત કરીએ તો 1, 0, -1, -1/2. અને પાંચમા નંબર ઉપર તમને આપેલું છે 3, -2, 3 અને +1/2. ચાલો, તો આટલા આપણને જે છે એ ક્વોન્ટમાં છે આપી દીધેલા છે, તમારે જાતે સોલ્વ કરવાના છે, બરાબર? પછી આપણે સોલ્વ કરાવીએ. થઈ જશે ને કે પહેલાં સોલ્વ કરાવી દઉં? થઈ જશે. ઓકે, ચાલો હાલો, તો હવે જોઈએ આપણે સોલ્વ કરીએ કે કેટલા સાચા અને કેટલા ખોટા. તો જો પહેલું જ આપેલું છે કે n બરાબર 3, તો એલની કિંમત 0 હોઈ શકે? હોઈ શકે. 0, 1, 2 અને 3 તો આવે નહીં, સમજો. 0, 1 અને 2. એલ 0 હોય તો એમ 0 જ મળે, એસ તો +1/2 છે જ, મતલબ પહેલું આપેલું છે કેવું? સાચું. બીજું જો કે એન બરાબર 2, તો એલની કિંમત ક્યારે 2 મળે? ન મળે, મતલબ કે અહીંયા હંમેશા કિંમત કેવી મળે? 0 અને 1 જ મળે, મળે ને, બરાબર? પણ અહીંયા કેટલા આપ્યા છે? 2, મતલબ આ કેવું? ખોટું. ચાલો, અહીંયા એન બરાબર કેટલા છે? 4, તો તમને અહીંયા કેટલા મળશે? 0, 1, 2 અને 3. ચાલો, તો -3 થી લઈ અને +3 સુધી કોઈ પણ મળે છે? ઓકે, તો આ કેવું? સાચું. ચાલો, અહીંયા એન બરાબર 1, તો એલની કિંમત હંમેશા શું મળે? 0. અને એલની કિંમત 0 હોય તો ખાલી શું મળે? 0 જ મળે, -1 મળે નહીં. તો એનો મતલબ આ કેવું? ખોટું. રેડી? ઓકે, આ એન બરાબર 3 છે, એલની કિંમત ક્યારે -2 મળે? ન મળે. હાલો, માઇનસ કાર્ડ નાખું તો મળે ને? ઓકે, ત્રણ હોય તો મળે જ ને? ઓકે, પણ અહીંયા ક્યારે 3 મળે નહીં, -2 થી લઈ અને ક્યાં સુધી મળે? +2 સુધી જ મળે. તો તમને અહીંયા કેટલું આપેલું છે? 3. તો મતલબ આ સેટ પણ કેવો? ખોટો. તો આવી રીતના તમને સેટ તૈયાર કરવાના પૂછે અથવા આપેલા સેટ ઉપરથી કક્ષક બનાવતા પૂછે. તો આવડશે ને બધાને? ઓકે, તો હવે આપણે જે છે એ આગળ વધીએ. જવા દઉં ને હવે, આને લખાઈ ગયું છે એટલે ફેરબુકમાં બાકી છે, બધાને બાકી છે કે લખાઈ ગયું છે? તો આટલી જગ્યા મૂકી દેજો, બીજામાંથી લખી નાખજો. ચાલો હાલો, તો હવે પછીનો આપણો પોઈન્ટ છે કક્ષકોનો આકાર, બરાબર છે? જે આપણે કક્ષકો જોઈ છે, એસ પ્રકારની, બી પ્રકારની અને ડી પ્રકારની, એના આકાર વિશેની આપણે માહિતી મેળવવાની છે. ચાલો, જો ફ્રી થાવ ત્યારે તમારા સ્વાધ્યાયનો 2.30 નંબરનો પ્રશ્ન તમને આપેલો છે કે જેમાં તમારે આવા ક્વોન્ટમ અંકના સેટ છે એ કયો યોગ્ય છે અને કયો નથી એ ગોતવાનો છે. તમને 5-6 આપેલા હશે, પણ અત્યારે નહીં, પણ જ્યારે ફ્રી હશો ત્યારે તમારી ટેક્સ્ટ બુકની અંદર છે. 2 પોઈન્ટ કેટલા નંબરનો? 30 નંબરની, એટલે તમને એટલા પ્રેક્ટિસ માટે મળી રહેશે. ચાલો, હવે જોઈએ આપણે એસ પી ડી કક્ષકનો આકાર. ચાલો, એફ કક્ષકનો આકાર હાલ ભણવાનો નથી, કારણ કે
એનો આકાર આપણા સિલેબસમાં પણ નથી અને એ આકાર દોરવો પણ ખૂબ જ જટિલ હોય, બરાબર છે? એટલા માટે આપણે અહીંયા સુધી બરાબર છે. હા, એ પ્રકારની કક્ષકો છે એમાં કેટલી પેટા કક્ષકો મળે એ ખબર હોવી જોઈએ. કેટલી મળે? કેટલી? સાત મળે, બરાબર છે. એફના સાત ભાગની અંદર વિભાજિત થાય એ કયા કયા એ મળી પણ ગયેલા છે પણ હાલ આપણા સિલેબસમાં નથી, એટલે આપણે અહીંયા ડી સુધી યાદ રહે એટલે ઘણું, બરાબર. ચાલો, તો એસપીડી જે કક્ષકો છે એ કક્ષકોના આકાર માટે તમને લગભગ 2-3 પેજ ઉપરની થિયરી આપી છે, પણ એમાંથી યાદ કેટલું રાખવાનું છે, આપણે સમજવાનું કેટલું છે એની વાત કરીએ તો સૌ પ્રથમ શ્રોડિંજર નામનો વૈજ્ઞાનિક છે, એ શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે જે કક્ષા છે એ કક્ષાની અંદર ઘૂમતા ઇલેક્ટ્રોન માટે, એટલે આપણે લખતા જઈએ કે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે કક્ષામાં ઘૂમતા અથવા ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા માટેનું સૂત્ર આપ્યું જેને શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખાય છે, બરાબર. તો જુઓ, જે શ્રોડિંજર નામનો વૈજ્ઞાનિક છે, આ કક્ષા છે કેવી રીતે છે, ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં કેવા આકારમાં કક્ષા છે, તો આ બધી માહિતી જે છે ને આ શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે આપેલી, અને એનું સમીકરણ જે તમારા બુકની અંદર ખાલી એનો ઉલ્લેખ કર્યો છે, સમીકરણ આપેલું નથી. અને આ સમીકરણ જે છે એ તમે જો ભગવાનને સારું લાગે ને તમે બધા પાસ થઈ જાઓ, થઈ જશો ને 12મામાં, ઓકે. અને એમાં જો કોઈ લોકો બીએસસીની અંદર કેમેસ્ટ્રી રખાવે એ તો સાહેબ નહીં થાય, બરાબર છે. બીએસસીમાં કેમેસ્ટ્રી રખાવે અને 5મું સેમેસ્ટરમાં ભણતા હોય ત્યાં સુધી પહોંચી જાઓ કોઈ પણ અડચણ વગર, બરાબર છે, કેટી ભેગી ના થઈ હોય તો એવા સમયે તમારે આ શ્રોડિંજર સમીકરણ છે એની સાબિતી જે છે એ અંદર આપેલી છે, એટલે કે ત્યાં તમારે ભણવાની થશે. જૂના સિલેબસની અંદર શું, હા, એટલે જૂના સિલેબસની અંદર આપણે શ્રોડિંજર સમીકરણ પણ છે આપેલું હતું, પણ એના અંદરથી જ આપણે આ જે છે કક્ષકોનો આકાર નક્કી કરવામાં આવ્યા છે. એટલે હું અહીંયા શ્રોડિંજર સમીકરણ છે લખું છું, એના વિશેની માહિતી છે આપણે જોશું, જેથી કરી આગળના શબ્દો છે સમજાય, એટલે અથવા તમને ખબર પડે કે એ ઇલેક્ટ્રોન છે એ જે કક્ષામાં રહેલો છે એનો આકાર આવો કેમ મળ્યો છે, બરાબર. તો શ્રોડિંજર સમીકરણ છે આવા પ્રકારનું છે કે ડી સ્ક્વેર સાઇન, આ ત્રિશુલ દોરીને શું કહેવાય, સાઇન, બરાબર છે. આવું આવે ને ક્યાંક મેથ્સમાં, બરાબર કે ના આવતું, ઓકે. ચાલો, તો આને કહેશું શું આપણે, સાઇન, તરંગ વિધેય, બરાબર. તો ડી સ્ક્વેર સાઇન અપોન ડી એક્સ સ્ક્વેર, ચાલો એવી જ રીતે વધતા ડી સ્ક્વેર સાઇન અપોન ડી વાય સ્ક્વેર વધતા ડી સ્ક્વેર સાઇન અપોન ડી ઝેડ સ્ક્વેર વધતા 8 પાઈ સ્ક્વેર ઇન્ટુ એમ અપોન એચ સ્ક્વેર કૌંસની અંદર ઈ માઇનસ વી સાઇન ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. આટલું સૂત્ર છે આપણે યાદ રાખવાનું છે. ચાલો, તો આમાં અઘરું કાંઈ છે નહીં. તમને એવું લાગે કે લેન્થમાં વધારે છે તો સાહેબ આટલા બધા સૂત્ર એક તો યાદ રહેતા નથી, આ એક નવું કહો છો કે યાદ રાખવાનું છે, બરાબર. પણ આપણે ક્યાંય દાખલો ગણવામાં ઉપયોગ કરવાનો નથી, ખાલી સમજાવવા માટે છે કે આ સૂત્રનો ઉપયોગ કરી અને જે કક્ષકો છે એનો આકાર છે નક્કી કરવામાં આવ્યો, એટલે કે ઇલેક્ટ્રોન જે જગ્યાએ મળે છે એ ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેલો છે ને કેવી જગ્યાએ મળવાની સંભાવના છે
એના માટેની વાત છે. બરાબર, તો આમાં બધાની ઓળખ છે એ આપણે આપી દઈએ. તો એની અંદર સૌથી પહેલા વાત કરીએ તો એમ, એમ એટલે શું? ઇલેક્ટ્રોનનો દર. બરાબર છે. ચાલો, ઈ એટલે શું? ઉર્જા. પણ પ્રોટોન ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી ની ઉર્જા, તો જો પ્રોટોન અને ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી, પ્રણાલી એટલે કોઈને ખબર છે કે નહીં? ચાલો, અત્યારે આપણે એક પ્રણાલીની અંદર બેઠા છે. ક્યાં? પ્રણાલીની અંદર, કે જેની અંદર કંઈક આદાન પ્રદાન થતું હોય એવી વસ્તુ. તો હું તમને ભણાવું છું, તમે લોકો ભણો છો, ભલે એ વેમ હોય પણ. બરાબર ને? કે સાચી વાત છે. આ અમુક ને બધું ઉપરથી જતું હોય તો એવું લાગે સાહેબ ભણાવો છો, પણ અમે ભણીએ તમારો વેમ છે એમ. બરાબર ને? એટલે અહીંયાની વાત કરીએ તો પ્રણાલી એટલે શું? તો પ્રણાલીનો મતલબ એવો થાય કે કંઈક વસ્તુ છે એ ગુમાવાતી હોય, કંઈક વસ્તુ મેળવાતી હોય. સાદું સિમ્પલ ઉદાહરણ આપું તો ગરમ પાણીની ડોલ તમે શું મૂકો છો? બહાર વાતાવરણની અંદર મૂકો. બરાબર છે. તો જોજો, અમુક સમય સુધી જ પાણી ગરમ રહેશે, પછી ઠંડુ. પણ કેટલું થશે? બરફ ન થઈ જાય. થઈ જાય નહીં, પણ કેટલું? તો કે જે હવાનું, વાતાવરણનું જે તાપમાન છે ને, એટલું તાપમાન એનું થઈ જાય ત્યાં સુધીનો છે એ ઉષ્મા શું કરશે? ગુમાવશે. તો એ આખું વિશ્વ અને એ ડોલ કે જેમાં તમે ગરમ પાણી ભરેલું છે, એક શું કહેવાય? પ્રણાલી કહેવાય. સમજણ પડી જે કહેવા માગું છું? એટલે શબ્દનો મિનિંગ ખબર હોવો જરૂરી છે. ચાલો પછી જોઈએ કે તમને આપેલું છે વી. વીને આપણે શું કહીએ છે? વેગ. બરાબર છે. એને બીજા શબ્દ દ્વારા પણ આપણે દર્શાવીએ છીએ. કદ આપણે પહેલા ચેપ્ટરમાં. બરાબર છે. કે થાય એવું રહેશે હજી, ભેગા થશો ચેપ્ટર એટલે કદ આમાં વ્યાજ હશે, વેગ આમાં વ્યાજ હશે, પછી નવું સૂત્ર પણ બનશે ક્યારેક ક્યારેક, એની ચિંતા ન કરશો. બરાબર છે. ચાલો, આ શું છે? વેગ. બરાબર છે. અથવા વેગમાનિકીય ઉર્જા છે એક પણ કહી શકાય. ઇલેક્ટ્રોન છે કેટલી ઉર્જા ધરાવે છે એની વાત છે. ચાલો પછીની વાત કરીએ. એચ એટલે તો ઓળખો છો ને? પ્લાન્ક અચળાંક. બરાબર ને? ઘરે રાતે ઊંઘમાં નથી બોલતા ને? 6.626×10⁻³. બરાબર ને? હા, કે એટલી વાર સાહેબ બોલવાનું થયું છે ઘરે ઊંઘમાં એ હોય. ચાલો હાલો, પછી કોણ વધ્યું? સાઈ. અને શું કહેવામાં આવે છે? તરંગ વિધેય. જે તેના કંપ વિસ્તાર સાથે સમાનતા ધરાવે છે. ચાલો, કંપ વિસ્તાર એટલે ખબર છે બધાને? જો કોઈ પણ કણ છે ને એ પોતાની જગ્યા ઉપર શું કરતો હોય? વાઇબ્રેટ થતો હોય. એટલે પોતાની જગ્યાથી નીચે ઉપર, નીચે ઉપર થતો હોય. બરાબર. તો એને શું કહેવામાં આવે? કંપ વિસ્તાર. તો ઇલેક્ટ્રોન છે ને એ કોઈ, હવે આની અંદર વાત કરીએ, એક પોઈન્ટ મેઇન છે રહી ગયો છે અહીંયા, એક્સ વાય અને ઝેડ. બરાબર છે. તો આ એક્સ વાય ઝેડ છે એનો મિનિંગ શું થાય? આપણે અહીંયા લખ્યું છે એક્સ સ્ક્વેર, વાય સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર. બરાબર. તો જો એ દર્શાવે છે કે પરમાણુના આવેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા કાર્ટેશિયન નિર્દેશાંકો છે. ચાલો આનો મિનિંગ સમજીએ. તો આ શું દર્શાવે છે? તો કે કોઈ પણ પરમાણુ છે, દાખલા તરીકે ત્રણ અક્ષ લઈ લીધી, એક્સ વાય અને ઝેડ.
બરાબર તો આ ત્રણે ત્રણ અક્ષની અંદર વાત કરી તો ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ આવેલો છે કે ભાઈ એક્સ અને વાય આપણે બે કીધા હતા ને સમતલ એક્સ અને વાય ચાલો આ એક્સ અક્ષ છે આ વાય અક્ષ છે તો ઇલેક્ટ્રોન અહીંયા વચ્ચે હોઈ શકે સમજણ પડી તો આ જે એક્સ વાય ઝેડ છે એ શું દર્શાવે છે તો કે એ ઇલેક્ટ્રોનનું પરમાણુના કક્ષામાં અંદર જે સ્થાન છે એ સ્થાન દર્શાવવા માટેના શું છે નિર્દેશાંકો છે જેને આપણે કાર્ટેશિયન નિર્દેશાંકો તરીકે ઓળખીએ છીએ તો આ સૂત્ર દ્વારા આ થિયરી દ્વારા જે કક્ષકો છે એનો આકાર છે નક્કી કરવામાં આવેલો છે બરાબર આ આગળના પોઈન્ટને સમજવા માટે છે જેને સૂત્ર ન આવડે એને ઘરે જઈને તમારે રોટલી ઓછી નહીં ખાવાની બરાબર ખાઈ લેવાનું કારણ કે આ આગળ તમારે બહુ ક્યાંય લખવાનું થશે નહીં પણ ભણાવવું જરૂરી હતું તમને ખબર પડવી જોઈએ કે આ બુકમાં સાહેબ ઘડીક થઈને લખ્યું શ્રોડિંજર શ્રોડિંજર એ છે કોણ બરાબર છે તો હવે ખબર પડી ને એ છે કોણ એના આધારે શું છે કક્ષકનો આકાર છે એ આકાર નક્કી કરવામાં આવેલો એની અંદર એનો મહત્વપૂર્ણ ફાળો હતો બરાબર ચાલો તો હવે એની અંદરથી સૌથી પહેલી કક્ષક છે એનો આકારની વાત કરીએ તો સૌથી પહેલી કક્ષક કઈ એસ કક્ષક તો અહીંયા જોઈએ એસ કક્ષક માટે ચાલો તો એસ કક્ષક છે એની સંમિતિ સંમિતિ એટલે શું આકાર સંમિતિનો મતલબ શું થાય આકાર બરાબર તો જુઓ એનો આકાર છે ને ગોળ દડા જેવો હોય કેવો ગોળ દડા જેવો મતલબ ગોળાકાર એટલે એસ કક્ષક છે ને ગોળ દડા જેવી હોય તો એમાં ઇલેક્ટ્રોન કેવો હોય ગોળ દડા જેવો ન હોય તો ઇલેક્ટ્રોન જેવો જ હોય બરાબર છે જે ગોળ દડા છે કાઢી હારે હારે હાલી છે બરાબર છે એમાં કંઈ તમે જે ઘરમારીઓ છો એની ડિઝાઇન હોય એવી તમારી ડિઝાઇન ના હોય બરાબર ને એટલે ઇલેક્ટ્રોન જે કક્ષકમાં રહેલો છે એ કક્ષકનો આકાર કેવો છે ગોળ દડા જેવો તો ઇલેક્ટ્રોન જે જગ્યાએ મળી આવવાની સંભાવના છે ને એ પણ કેવી હોય ગોળાકાર હોય કે ઇલેક્ટ્રોનને તમે ગોતવા જાઓ દાખલા તરીકે તમે કોઈ ચોરસ છે એ હોલની અંદર રહેતા હોય બરાબર છે તો તમને તમે મળી આવવાની સંભાવના કઈ હોય એ ચોરસ ભાગની અંદર હોય ને તો ઇલેક્ટ્રોન છે હવે ક્રિકેટનું મેદાન છે સમજી લો જે બાઉન્ડ્રી ઉપર ઊભા છે એને આપણે તમારે ગોતવા છે તો તમે એની મળી આવવાની સંભાવના કેવી છે ગોળાકાર હોય ને એમાં ખૂણા પડે ક્યાંય ચોરસ આવે ના આવે તો આની અંદર રીતે કે એસ કક્ષક છે એની સંમિતિ એટલે આકાર કેવો છે ગોળાકાર બરાબર છે તો અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પણ કેવી હોય ગોળાકાર હોય એટલે આના ઉપરથી લખી શકો કે કોઈ પણ કક્ષકમાં એમાં તે એસ કક્ષક માટે કોઈ પણ એસ કક્ષક માટે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમમિતીય એટલે કે ગોળાકાર હોય છે એટલે તમને ઇલેક્ટ્રોન એસ કક્ષકની અંદર ક્યાં મળશે ગોળાકાર ભાગની અંદર મળશે અમને આકૃતિ દ્વારા પણ સમજીએ પણ એક પહેલા એક લાઈન છે એ લખી લઈએ કે એલ બરાબર ઝીરો મૂલ્ય ધરાવતા બધા જ શક્તિ સ્તરમાં ચાલો શક્તિ સ્તર એટલે ખબર છે ને સો ઉર્જા સ્તર એન બરાબર એક બે ત્રણ ચાર એને શું કહેવાય શક્તિ સ્તર તો બધા જ શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન સોરી એસ કક્ષક મળી આવે છે અથવા એસ કક્ષક આવેલી હોય છે જેને એન એસ વડે દર્શાવવામાં આવે છે ચલો આનો મીનિંગ સમજીએ આપણે તો એ કઈ એવો શક્તિ સ્તર છે જેમાં એલ બરાબર ઝીરો હોય હોય ને કેટલા મળે એવી કક્ષાઓ કેટલી મળે જેમાં એલ બરાબર ઝીરો મળે કઈ એક હું કક્ષા બોલું છું કક્ષક નહીં
કે પછી બીજી કઈ નઈ બધી બધી કક્ષાની અંદર એલ બરાબર ઝીરો મૂલ્ય તો આવે જ આવે ને. એન બરાબર એક લ્યો એલ નું મૂલ્ય ઝીરો આવે, એન બરાબર બે લ્યો એલ નું મૂલ્ય ઝીરો આવે, એન બરાબર ત્રણ લ્યો એલ નું મૂલ્ય ઝીરો આવે આવે ને. તો એકય એવી કક્ષક ના હોય કે જ્યાં એસ કક્ષક ન હોય, બરાબર. એવી એકય કક્ષા ન મળે, એવો એકય શક્તિ સ્તર ન મળે કે જ્યાં એલ બરાબર છે એ ઝીરો મૂલ્ય ના હોય. એટલે તમે જુઓ કે એન બરાબર એકથી લઈ અને અનંત સુધી જાઓ, બધામાં એક એસ પ્રકારની કક્ષક હોય હોય અને હોય જ. એટલે જો ઇલેક્ટ્રોન રચનામાં જોવા જઈએ તો 1s હોય, 2s હોય, 3s હોય, 4s હોય, 5s હોય, પણ જો 1p હોય નહીં, હોય 1d હોય ના હોય, 1f હોય ના હોય, પણ બધાની અંદર ઓછામાં ઓછી એક s કક્ષક તો હોય જ. કારણ કે તમને n બરાબર 1 લેશો તોય l નું મૂલ્ય તો શું મળવાનું, 0 મળવાનું છે. તો જો એને કેના વડે દર્શાવવામાં આવે છે, ns વડે. તો પેલા નંબરની કક્ષક હોય, પેલા કક્ષા n બરાબર 1 હોય, પેલા નંબરની કક્ષા, તો એમાં રહેલી s કક્ષકને શું કહેવાય, 1s કહેવાય, બરાબર. એટલે હવે ખબર પડી 1s કેમ લખીએ છીએ, પછી બીજામાં 2s કેમ લખીએ છીએ. તો એ 2s નો મતલબ એવો છે કે n બરાબર 2 માં રહેલી s કક્ષકનું નામ શું થાય, 2s. n બરાબર 3 માં રહેલી s કક્ષકનું નામ 3s. 4 માં હોય તો 4s, 5 માં હોય તો 5s. સમજણ પડી? તો કેમ 1s, 2s, 3s, 4s, 5s આવે છે? ઓકે, ચાલો હવે જો એને મળવાની સંભાવનાની વાત કરીએ. તો જો કે ઇલેક્ટ્રોન છે એ s કક્ષકની વાત કરીએ તો અહીંયા મેં જે દોર્યો છે કેવું છે, 1s કક્ષકનું માટેની વાત છે. તો આ 1s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે એ સંભાવનાનું મૂલ્ય કેવું હશે, ગોળાકાર હશે. કેવું? ગોળાકાર. એટલે ગોળાકાર એટલે કેટલો ભાગ? તો કે જેમ જેમ તમે કેન્દ્રથી દૂર જતા જશો એમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હશે, ગોળાકાર ભાગની અંદર વધુ હશે. તો તમારા બુકની અંદર જોશો ને તો બે પ્રકારના બંધારણો દોરીને આપેલા હશે. એક આ મેં દોર્યું એવું હશે અને એક છે એ તમે પેન્સિલથી નવરા પડ્યા હોય અને જે આપણે કામકાજ કરતા હોય એના જેવું હશે, બરાબર છે ને. ક્યારેક ક્યારેક આપણે શું હોય કે હાવ નવરા હોય ત્યારની વાત છે, બરાબર છે. ક્યારેક કેટલો રૂપિયો લઈને આટા ફેરા કરતા હોય, હોય ને, પેન્સિલ શેડ આપતા હોય, પેન્ટર બનાવે ઘડી ક્યારેક ક્યારેક નવા નવા, બરાબર ને. તો એક એવા પ્રકારની રચના હશે, એક મેં અત્યારે ડોટેડ વડે દર્શાવી છે એવા પ્રકારની. એ તમને એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન છે ને 1s કક્ષકમાં આખા ગોળાકાર ભાગમાં ગમે આટા મારતો હોય. સમજણ પડી? તમને કોક ગોતવું છે, તમે સ્કૂલેથી ઘરે નીકળ્યા છો ઘરે જવા, બરાબર છે, 80 ફૂટના રોડ ઉપર ચાલ્યા જાઓ છો, તો અહીંયા આવું કંઈ તમને કહીએ કાંઈ કે ભાઈ વ્યક્તિ ક્યાં છે, તો કે 80 ફૂટના રોડ ઉપર, રોડથી 25 સેન્ટીમીટર આ બાજુ, આ બાજુથી 25 સેન્ટીમીટર અહીંયા, અહીંયા એ ભાઈ હશે. એવું કહેવાય ન કહેવાય, કારણ કે અહીંયા ગાવડા એટલા બધા હોય, ઘડીક અહીંયા હોય તો ઘડીક આમ હોય અને અમુક એ રોડમાં આપ્યો હોય તો અહીંયા ન્યા હોય, બરાબર છે. સમજણ પડી ને? તો આગા પાછો થાય નહીં, તો પરફેક્ટ પરફેક્ટ તમે આંકડો કહી શકો, આ ભાઈ આ જગ્યાએ રોડ છે એની માપણી કરેલી એમ, જ્યાંથી નીકળ્યા હોય ત્યાંની વાત છે, બરાબર ને. તો અહીંયા ઇલેક્ટ્રોન છે એસ કક્ષકની અંદર છે પણ એ નક્કી ના હોય કે કઈ જગ્યાએ હોય, બરાબર છે. એ આટલા વર્તુળાકાર ભાગની અંદર કોઈ પણ જગ્યાએ મળી આવવાની સંભાવના દર્શાવતો હોય, હશે ક્યાં, એની અંદર જ, પણ વર્તુળાકાર ભાગની અંદર. સમજણ પડી જે કહેવા માંગુ છું એ? ઓકે, તો એવી જ વસ્તુ જો હું 2s માટે દોરું, તો જો જે બ્લેક કલરની લાઈન છે ને એ તો મોડેલ દર્શાવવા માટે છે, બ્લેક કલરની લાઈન છે, મેં કીધું એમ. એ આપણે 80 ફૂટનો રોડ હોય તો એ દર્શાવી શકો, પણ એમાં ક્યાં છો એ ન કહી શકાય. એટલે આ બ્લેક કલરની લાઈન છે કોઈ બોર્ડર એરિયા નથી, જે ખાલી શું દર્શાવે છે, વર્તુળ માર્ગ છે એ દર્શાવે છે, કે આવો વર્તુળાકાર ભાગ છે. હવે એમાં જુઓ કે 2s માટે મારે દર્શાવવું, તો ઇલેક્ટ્રોન જે છે એ 2s માટે અહીંયાથી કોઈ પણ જગ્યાએ તમને મળે, એ પછી જેમ જેમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હશે એમ એમ ત્યાં ડોટ કેવા હશે, વધારે હશે. સમજણ પડી? તમને એવું થાય છે કક્ષા બહાર કેમ તમે ડોટ કર્યા છે, મેં શું કીધું,
આ તો આપણે ખાલી શું છે મોડેલ દર્શાવ્યું છે, એ હકીકતમાં અહીંયા લાઈનો દોરેલી હોય નહીં, બરાબર છે? એટલે અહીંયા જે આપણે દર્શાવ્યું છે એ શું છે, 2s કક્ષક. તો તમને એમ કહે કે s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય, ગોળાકાર હોય, આટલું યાદ રહેશે બધાને. અને s કક્ષકનો આકાર કેવો, ગોળાકાર હશે. રેડી? ઓકે, ચાલો આની પછી જોવાનું છે નોડ અને નોડલ સમતલ, જે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, કારણ કે આજે પૂરું થાય એમ નથી. એટલે આપણે બે કામ કરશું. કયા બે કામ? તો કે પહેલું કામ આપણું હશે આ લખવાનું. લખાઈ જાય પછી સ્વાધ્યાયનો 2.30 નંબરનો જે દાખલો છે એનું આપણે સોલ્યુશન કરશું, બરાબર છે? તો આટલી બાબત છે એ આપણે જોવાની રહેશે.